જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોગ ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. गायत्री चित्रावली सद्बुद्धिदायक सरस्वती आद्यशक्ति महामहिमामयी गायत्रीना त्रण रूप छे. रीम श्रीम क्लीम. रीम एटले सरस्वती, શ્રીમ એટલે લક્ષ્મી અને ક્લીમ એટલે કાલી. બધાથી મુખ્ય અને પ્રથમ રીમ છે. સરસ્વતીના રૂપે સાધકના મનમાં સદબુદ્ધિ રૂપી વીણા પાણી ભગવતીનો પ્રવેશ થાય છે. હંસની માફક નિર્ક્ષીનો વિવેક દૂર કરનારી દૂરદર્શિતા અને અંતકરણને શુભ આશયથી જણજણિત રાખનારો ઝણકાર એ બે ભેટો સાધકને પારમાં જ પ્રસાદ રૂપે મળે છે. બુદ્ધિની શુદ્ધિ અને સદબુદ્ધિની પ્રાપ્તિ એ બે ભેટ માતા પોતાના ભક્તને આપે છે. બુદ્ધિમાં જે મલિનતાઓ, ચંચળતાઓ, અવ્યવસ્થાઓ વગેરે ભરાઈ રહેલા હોય છે, તેમને કારણે મગજ અશક્ત રહે છે અને સ્મરણ શક્તિની ઉણપ, તીક્ષ્ણ ચેતના શક્તિનો અભાવ, જડતા સમજણ શક્તિની ખામી, ઉણકનો સ્વભાવ, બૌદ્ધિક કામ કરવામાં થાકી જવું વગેરે વિકારો ઉત્પન્ન થાય છે. આ બધાને લીધે એવા ઘણા કાર્યોની સફળતાનો માર્ગ અટકી જાય છે. આ દોષોને કારણે વિદ્યાર્થીઓ ઠોઠ રહે છે અને પરીક્ષામાં નાપાસ થાય છે. વકીલો, ડોક્ટરો, ટાઈમકીપરો, મુનિમો, કારીગરો વગેરે પોતાના કાર્યમાં અનેક પ્રકારની ભૂલો કરે છે. આથી એ બધાની આબરૂ અને આજીવિકા બંને બગડે છે અને એમનો વિકાસ અટકી જાય છે. ગાયત્રી બુદ્ધિનો મંત્ર છે, તેમાં ધી તત્વની ઉપાસના મુખ્ય છે. આ મહામંત્રના જપથી બુદ્ધિની મલિનતાઓ દૂર થઈ જાય છે અને માનસિક કાર્યો કરનારા લોકોનો માર્ગ સરળ બની જાય છે. ગાયત્રી ઉપાસના કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ મેળવે છે અને અન્ય બુદ્ધિજીવી લોકો મનોદશાની સબળતા આવવાને કારણે તેમના કાર્યમાં ઉત્તરોત્તર ઉન્નતિ જ દેખાય છે. મગજમાં બળ આવવાથી અનેક પ્રકારની માનસિક રોગો દૂર થઈ ગયાના દાખલાઓ મોજું છે. માથાનો દુખાવો, આધાશીસી, ગાંઠપણ, ઉન્માદ, વ્યાકુળતા, વિચારવાયુ, દુઃસ્વપ્ન, ભયભેદ, ઇસ્ટ્રિયા, મૂર્છા વગેરે રોગોમાં ગાયત્રી ઉપાસનાથી આશાજનક લાભ થાય છે. સદબુદ્ધિનો સંબંધ સદગુણોથી સાથે છે. વ્યવસ્થિત કાર્યક્રમ, સ્પષ્ટ વિચાર, સ્થિર બુદ્ધિ, દૂરદ્રષ્ટિ, પ્રતિષ્ઠિત આચરણ, શાંત ચિત્ત, સંતુલિત વિવેક શક્તિ, સૂક્ષ્મ સમજણ શક્તિ, આ બધું સદબુદ્ધિના કારણે પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ચિત્રમાં સદબુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિના પ્રતિક રૂપે સદગ્રંથોની વર્ષા થતી બતાવવામાં આવી છે. ગાયત્રી ઉપાસનાના ફળ રૂપે માતાની આ ભેટ તેના બાળકોને અવશ્ય પ્રાપ્ત થાય છે. જય ગુરુદેવ. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે. રુચિ ચિંતન ચેનલમાં પધારવા પધારવા.